સુરત શહેરના લીંબાયત ગોળાધરા વિસ્તારમાં રહેતા એક રોજમદાર લોકડાઉનમાં આર્થિક ભીષણના કારણે ઝેરી દવા પી લીધો હતો. 5 દિવસ પહેલા સાંજે 7 વાગે બંદા મારવાની દવા પીતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસ પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કરીને કાળો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકોને બહાર નીકળવું પણ ભારે પડી રહ્યું છે. આ તમામ વાતો વચ્ચે સૌથી ખરાબ હાલત રોજબરોજ કામ કરીને પેટીઓ રડતા કામદારોની થઈ છે. સરકારે મોટી મોટી સહાયની વાતો કરી નાખી, પરંતુ અમુક લોકો સુધી સરકારી સહાય પહોંચી શકી નથી. ત્યારે આજે સુરતમાંથી કાળજું કંપાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક યુવકે આપઘાત કરી લેતા પરિવારના માથે દુઃખના ડુંગર તોડી પડ્યા હતા. સુરતના ગોડાદરામાં યુવકે આર્થિક તંગીના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જો કે તેની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું. મૂળ યુપીના ગોરખપુરનો રહેવાસી વશિષ્ઠ નિષાદ લીંબાયત ગોડાદરામાં ગર્ભવતી પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. કલરકામ સાથે સંકળાયેલો વશિષ્ઠ છેલ્લા 12 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી રહ્યો છે. 1 વર્ષ પહેલા પત્ની રિંકુ અને બે દીકરીઓને લઈને સુરત આવ્યો હતો. હાલ પત્નીને 9 માસનો ગર્ભ છે. લોકડાઉન બાદ ઘરમાં અનાજ અને ખિસ્સામાં રૂપિયા ન હોવાથી માનસિક તણાવમાં રહેતો હતો. 5 દિવસ પહેલા સાંજે 7 વાગ્યા આસપાસ સંતાનોને ભૂખતી તડપતા જોઈ વંદા મારવાની દવા પી લેતા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વશિષ્ઠના મિત્રએ જણાવ્યું કે બે દીકરી અને ગર્ભવતી પત્નીની ભોજનની વ્યવસ્થા ન કરી શકતા પગલું ભર્યાની આશંકા છે. क्या नाम है आपका? कहाँ रहने का, क्या हुआ है? हाँ सर, अब तक मैं राशन पता ही नहीं रहा, तनी चुकरा माटत कहीं बना दिए घेवड़ा की सब्जी रहा तो कहीं बना के लड़कों के किया दी लड़कों उपास करता ना है बोल से सू दी जाइए बस तक बोनिया से आएंगे बस देखा नहीं पल्दी हम कुछ रहा मैं बस खा के बस धीरे से सूती हो सुभाष पांडे. सुभाष भाई, ये कौन सी जगह है, क्या घटना हुई? सूरत आसपास गोड़दरा नगर. क्या घटना हुई है यहाँ पे? खाने के प्रॉब्लम की वजह से कारीगर रहते हुए हैं और पूरे परिवार लेकर रहते हुए हैं. यहाँ पे उसके 2 छोटे छोटे बच्चे हैं और प्रेग्नेंट बीबी है. खाने की दिक्कत की वजह से वो सुसाइड कर लिया, जहर खा लिया. तो अभी क्या हाल है उसकी, क्या परिस्थिति? अभी स्थिति उसकी बहुत गंभीर है. ना तो अस्पताल में देने के लिए पैसे हैं, ना तो यहाँ खाने के लिए पैसे हैं. तभी उसमें क्या कर सकता है आदमी. आप प्रशासन को क्या मैसेज देना चाहते हैं? अगर व्यवस्था ना करवा सके तो यहाँ से जो पब्लिक है यहाँ उसको गांव भेज दे, पूरा परिवार उसका गांव भेज दे. अगर करवा सके तो यहाँ उसका रहने खाने का इंतजाम करवा दे, नहीं तो उसका अस्पताल का जो बिल है वो माफ़ करवा दे. कुछ तो उसके लिए करे. और यहाँ ना तो कोई प्रशासन दिखाई दे रहा है, ना तो कोई यहाँ मदद पहुँच रहा है. कोई दिखाई नहीं दे रहा, ना तो कोई पूछने वाला है, ना जाँचने वाला है कि लोग कैसे मर रहे हैं, भूखे मर रहे हैं, क्या कर रहे हैं. सारा जो दिखता है सरकार का सिर्फ टीवी पे दिखता है, और बाकी ज़मीनी स्तर पे कुछ नहीं दिखता कि हाँ यहाँ कुछ भी आ रहा है. कोई 1,70,000 करोड़ बांट दिया, कुछ बांट दिया, लेकिन यहाँ ज़मीनी स्तर पे कुछ नहीं मिल रहा है किसी.